ઉમરા પંચાયત દ્વારા સરપંચ અને તલાટીના મેળા પીપળામાં વેરા ભરવાની બાબતમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. જેમણે પંચાયતને ભ્રષ્ટાચારને પટારો ખોલ્યો હોય તેવું લોકનેતા હસમુખ પટેલે જણાવ્યું હતું. ઓલપાડ જિલ્લાનું આ ભ્રષ્ટાચારના લીધે વિવાદોમાં ઘેરાતું જાય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો કરી રહ્યા છે, પરંતુ આ પંચાયતની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. આવું ક્યાં સુધી ચાલશે તે તો આવનારો સમય જ બતાવશે. ઉમરા ગામ લાગે છે અત્યારે અમારી પંચાયત સફાઈ વેરો તો લે છે, પણ સફાઈ કામ નથી કરતી, ગટરના કામ નથી કરતી, રોડના કામ નથી કરતી, અને લાઇટે બહુ કાપે છે. અને વેરા બિલ લેવા આવીએ છીએ ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે કે આવી રીતે નથી વેરો ભર્યો, તમે આ કેણી લઈ ઓલું લઈ આવો, તો પહેલાં ક્યાં ગયો બધા. હવે આજની જે સભા હતી તમારે એમાં શું થયું, નિર્ણય શું આવ્યો? આજની સભા હતી એમાં તો એ લોકો એમને એમ જ કહી દીધું કે અમારી અમે જે આવ્યા છીએ ત્યાં તો કે અમારી સભા પૂરી થઈ ગઈ. પછી અમે લોકોએ કીધું ત્યારે તો હજી રિક્વેસ્ટ તો સાંભળતા જ નથી. અમારી માગણી છે કે અમારી સફાઈ વેરો કરો, અમારા સફાઈ વેરા, હા સફાઈ વેરો કરો, ગટર લાઈન નખાવો, રોડ વ્યવસ્થિત કરો, પાણીની વ્યવસ્થા કરાવો. જો તમને ન્યાય નહીં મળે તો શું કરશો? આંદોલન કરશું. અમને ન્યાય નહીં મળે તો આંદોલન કરશું. અમારી પંચાયત ભ્રષ્ટાચાર છે. અને આજે હું આ રિક્વેસ્ટ કરવા આવીશ ગ્રામ પંચાયતને કે ઠેર ઠેર કચરો પડ્યો છે, ત્યાં સફાઈ કરાવતા નથી, અને રોડ બહુ જ ખરાબ છે, પણ કોઈ પણ વસ્તુને એ લોકો ધ્યાન આપતા નથી. હવે આનો નિર્ણય માટે તમે શું કરશો, પગલા આગળના શું છે? જો આ નિર્ણય, આ જે વ્યવસ્થા અમે જે કંઈ માગીએ છીએ તે નહીં કરે તો અમે આગળ આંદોલન કરવા પણ સજ્જાગ છીએ. અમારે ગ્રામ પંચાયત એક તમે સમજો ને તો ભ્રષ્ટાચારનું પટારો બની ગયેલો છે. કે કોઈ પણ નાનો માણસ આવતો હોય વેરાના કે દાખલા માટે તો એમ કહે છે તમે અરજી આપો, કાંકે બિલ્ડરને લાવો, કાં આકણી કરાવો. આકણી કરાવવાની હકીકતમાં ફરજ પંચાયતની હોય છે. અને આજે આપણા દેશની અંદર અભિયાન ચાલે છે ભ્રષ્ટાચાર મુક્ત, તો મોદીજી આપણે ઉપરથી ભ્રષ્ટાચાર સળા નાબૂદ કરે છે. તો અમે હવે પંચાયતથી શરૂઆત કરી છે કે જે સ્થળ મૂળમાંથી કે ભ્રષ્ટાચાર આ પંચાયતની અંદર હોવો ના જોઈએ. અને અમારી પંચાયતની અંદર ભર સખ્ત ભ્રષ્ટાચાર થયેલો છે, તો એનો જવાબ સરકાર માગે. જે તો અધિકારી હોય તો એને સસ્પેન્ડ કરે અથવા એને ત્યાંથી બદલી કરાવે. અચ્છા, આજે જે પંચાયતના સભ્યોને જે અધિકારી હતા એ શું કહેવા માગે છે આજે? અત્યારે એ લોકો એમ કહે છે કે તમે કહેશો નહીં પણ માણે અમે હવે કરી દેશું. બરાબર છે, અત્યાર સુધી લોકોને ધક્કા ખવડાવતા હતા કે ભાઈ અમે તમે આકણી લાવો અને અરજી આપો. તો આજે પહેલાં વેરા લીધા હતા ત્યારે કોઈની અરજી સ્વીકારેલી નહોતી. અમે જ્યારે એની પાસે એવું માગ્યું કે ભાઈ તમે મને એક અરજી આપો કે જે કોઈ તમારો તમે વેરો સ્વીકાર્યો અને અરજી આપી હોય એવી, પણ અમે એની પાસે કોઈ એવું પ્રૂફ નથી કે જેણે અરજી આપી હોય અને વેરો સ્વીકાર્યો હોય. એમ નમ ડાયરેક્ટ વેરા સ્વીકારેલા છે. હવે પંચાયતની અંદર સરપંચનું હાલે છે કે તલાટીનું હાલે છે એ અમને સમજ પડતી નથી. પહેલી વાર લોકોએ મકાન લીધા છે, એ મકાન એને ખબર નથી હોતી કે વેરો કઈ રીતે ભરાય છે. પણ આ લોકો એ લોકોને ખોટી રીતે દિશામાં બદલે છે અને ખોટા ધક્કા ખવડાવે છે. તો આજ પછી જો ધક્કા ખવડાવશે તો આજે ઉમરા ગામની અંદર નહીં, ટોટલ પંચાયતની અંદર અમે આંદોલન કરશું. બ્યુરો રિપોર્ટ, સુરત.